हेलो स्टूडेंट्स, आज आपनो विषय छे गणित। धोरण 5 प्रकरण 3 केटला चौरस। तमने विचार आवशे के प्रकरण 3 केटला चौरस मां तो आपणे भणी गया, पण आजे आपणे तेनुं पुनरावर्तन करवानुं छे, जेथी तमने दाखला गणवामां क्षेत्रफळ अने परिमितिना दाखला तमे गणो छो एमां सरळता रहे, एटला माटे आजे हुं तमने आमां बतावीश पुनरावर्तन। बराबर, चलो शुरू करीए। बाजू नो सरवाळो, अहीं पण जेटला माप हता
એ બધા લખ્યા અને પછી સરવાળો કર્યો છે બરાબર આ બધી આકૃતિઓમાં આકૃતિ 2 નું પરિમિતિ સૌથી વધુ છે જ્યારે આકૃતિ 3 ની પરિમિતિ સૌથી ઓછી છે પરિમિતિ સમજ્યા બરાબર ને ચાલો ક્ષેત્રફળ સમજવા એક પ્રવૃત્તિ કરીએ હવે પરિમિતિમાં તમને ખબર પડી ગઈ કે પરિમિતિ એટલે શું બધી બાજુનો માપનો સરવાળો માપ ના આપ્યા હોય કદાચ કોઈ આકૃતિ એવી હોય કે જેમાં માપ નથી આપ્યા તો તમે તમારા સ્કેલ એટલે કે ફૂટપટ્ટીની મદદથી માપી અને પછી લખી શકો કે બાજુનું માપ આટલું થયું અને પછી પરિમિતિ જાતે શોધી શકો દર્શાવ્યા મુજબ એક નોટબુકના કોરા કાગળ ઉપર વધુમાં વધુ તમે કેટલી વસ્તુ ગોઠવી શકો છો ગોઠવેલી હવે એક કોરો કાગળ લીધો કોરા કાગળમાં બધી વસ્તુઓ મૂકી છે હવે બધી કેટલી વસ્તુઓ ગોઠવી શકો એ જોવાનું છે કોરા કાગળની એ વસ્તુની કિનારી ઉપર પેન્સિલ ફેરવી કાગળ ઉપર તેની છાપ લઈ એક પછી એક વસ્તુ ઉપાડતા જાઓ અને કાગળ ઉપર જેવી ડિઝાઇન પડી તે જુઓ ડિઝાઇનમાં મનપસંદ રંગ પૂરો હવે આપણે જે કોરા કાગળ ઉપર વસ્તુઓ મૂકી આકૃતિઓ દોરી એવી જ રીતે અહીં એક 24 સેન્ટીમીટર વાળા ખાના ઉપર માપપટ્ટી મૂકી તેનું ક્ષેત્રફળ શોધીએ આ માટે સૌપ્રથમ માપપટ્ટીને 1 સેન્ટીમીટર વાળા ચોરસ ખાના ઉપર ગોઠવીશું ત્યારબાદ માપપટ્ટીની કિનારી ઉપર પેન્સિલ ફેરવી માપપટ્ટી ઉપાડી લઈશું શું કર્યું તો ચોરસ ખાનાવાળા આ રીતે લીધું અને પછી એમાં માપપટ્ટી ગોઠવી ત્યારબાદ શું કર્યું કે માપપટ્ટીની જે બે કિનારી હતી ત્યાં પેન્સિલથી લાઈન ડ્રો કરી દીધી હવે માપપટ્ટીને લઈ લેવાની છે ત્યારબાદ પેન્સિલથી અંકન કરેલ ભાગ કેટલા ખાના રૂપે છે તેની ગણતરી કરીશું ગણતરી કરતા 30 ખાના મળે છે હવે તમે જુઓ કે એ 15 સુધી જે છે અને નીચે 30 એટલે ટોટલ કેટલા ખાના માપપટ્ટીએ રોક્યા બરાબર ચોરસ ખાના તો માપપટ્ટીએ રોકેલ જગ્યાનું ક્ષેત્રફળ 30 ચોરસ સેન્ટીમીટર એવું લખાશે માટે માપપટ્ટીએ રોકેલ જગ્યાનું ક્ષેત્રફળ બરાબર 30 ચોરસ સેન્ટીમીટર થાય માપપટ્ટીએ ઢાંકેલ કુલ ચોરસ ખાના માપપટ્ટીનું ક્ષેત્રફળ દર્શાવે છે જેટલા ખાના તેટલા ચોરસ એકમ ક્ષેત્રફળ થાય હવે જેટલા ચોરસ ખાના રોક્યા હોય એટલા ચોરસ એકમ તેનું શું થાય ક્ષેત્રફળ થાય છે યાદ રાખો વસ્તુની સપાટી પર રોકેલી જગ્યાને તે વસ્તુના ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે હવે વ્યાખ્યા આપી છે અને મેં તમને લખાવ્યું પણ હતું કે વસ્તુની સપાટી પર રોકેલી જગ્યાને તે વસ્તુના ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે વસ્તુની સપાટીનું ક્ષેત્રફળ જાણવા માટે 1 ચોરસ સેન્ટીમીટર ખાનાવાળા કાગળ કે આલેખ પત્રનો ઉપયોગ કરવામાં આવે છે દરેક ચોરસ ખાનાનું માપ સરખું હોય તેને ચોરસ ક્ષેત્રફળ તરીકે દર્શાવવામાં આવે છે હવે દરેક ચોરસ ખાનાનું માપ કેવું હોય એક સરખું એટલા માટે એને શું કહેવાય ચોરસ ક્ષેત્રફળ ઉપર સામાન્ય રીતે 1 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટર માપના ચોરસ ખાના હોય છે ખાનાનું માપ સેન્ટીમીટરમાં હોય તો તેનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં લખાય છે જો મીટરમાં હોય તો ચોરસ મીટરમાં લખાય છે એક સેન્ટીમીટર ચોરસ ખાના પર વિવિધ ટપાલ ટિકિટો મૂકે છે તે જોઈ વિચારીને નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે આપણે આ રીતે ટિકિટવાળા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હતી અલગ અલગ પ્રકારની ટિકિટ હોય એ ટિકિટો એક
કેટલા ખાનારો ક્યાં છે એના કેટલું ક્ષેત્રફળ થાય એની ગણતરી શીખવાની છે ફરીથી પુનરાવર્તન અ ટિકિટ એ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે જવાબ ટિકિટ એ એ ઢાંકેલા ચોરસની સંખ્યા 18 છે તમે જાતે ગણતરી કરી શકો છો આ રીતે ચોરસની અને પછી જવાબ લખી શકો કે કેટલા ચોરસની સંખ્યા છે 18 બ ટિકિટ બી 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે જવાબ ટિકિટ બી એ ઢાંકેલા ચોરસની સંખ્યા 8 છે ક કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે જવાબ ટિકિટ એ નું ક્ષેત્રફળ સૌથી વધુ છે તે 18 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર થાય ક્ષેત્રફળ જવાબ સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે સૌથી મોટી અને સૌથી નાની ટિકિટનો તફાવત ક્ષેત્રફળ સરખું છે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તે કહો જવાબ ટિકિટ એ 18 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર છે ટિકિટ બી 8 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર છે ટિકિટ સી 6 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર છે ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર છે ટિકિટ ઈ 4 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે ટિકિટ એફ 12 ચોરસને ઢાંકે છે તેથી તેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર છે ટિકિટ ડી અને એફ નું ક્ષેત્રફળ સરખું છે અનુમાન કરો અનુમાન એટલે શું તમને ખબર છે અનુમાન એટલે અંદાજો અનુમાન સમજવા કેટલાક ઉદાહરણો જોઈએ એ આ બહુમાળી મકાનની ઊંચાઈ અંદાજે 50 મીટર હશે બે અરે આનો ભાઈ જશ કદાચ અમારા માટે ચોકલેટો લાવ્યા હશે આમ આ ઉદાહરણો પરથી તમે અનુમાન એટલે શું તે સમજાવશો ચાલો હવે તમારી વારી છે નીચે કેટલાક ઉદાહરણો આપ્યા છે તેના જવાબો આપો કોનું ક્ષેત્રફળ વધારે છે તમારા પગની છાપ કે આ પુસ્તકનું પાન આપેલ ચિત્રને જોઈને કહો કોનું ક્ષેત્રફળ વધારે છે એક સાથે બધા કહે છે 100 રૂપિયાની નોટનો અહીં ગણતરી નથી દર્શાવી ફક્ત અનુમાન કરવાનું છે તેથી પ્રવૃત્તિ મારો હાથ કેટલો લાંબો તમારી અને તમારા મિત્રની હથેળીમાંથી કોની હથેળી મોટી છે તે કેવી રીતે શોધશો જો તમે આ શોધી શકો તો પછી તમે બીજા પ્રશ્નોનો ઉત્તર પણ સરળતાથી આપી શકશો ચાલો તમારી અને તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ શોધીએ આનો જવાબ કદાચ તમને ખબર છે તમારા અને તમારા મિત્રની હથેળીમાંથી કોની હથેળી મોટી છે તે શોધવા સૌપ્રથમ એક ચોરસ સેન્ટીમીટર ખાનાવાળા કાગળ પર તમારી હથેળી મૂકો અને આ રીતે પેન્સિલથી લાઈન કરી તમારી હથેળી ઉઠાવી લો આ પ્રવૃત્તિ તમે
તમે ઘરે જાતે કરી શકો છો કે ચોરસ ખાના આવી રીતે દોરવાના તમે તમારા હાથ આવી રીતે હાથ મૂકો ઉપર પેન્સિલથી ડ્રો કરો લાઈન અને પછી હાથ ઉપાડી લો અને ચોરસ ખાનાની સંખ્યા ગણવાની આજ રીતે તમારા મિત્રની હથેળીને બીજા 14 સેન્ટીમીટર વાળા ખાના પર મૂકી પેન્સિલથી લાઈન કરી લો તેથી અડધા ચોરસ
અને પોણા ચોરસને ગણતરીમાં ન લેતા ચોક્કસ માપ મળતું નથી। ચાલો હવે આપણે એવા ઉદાહરણો જોઈશું કે જેમાં આપણે અડધા ચોરસને પણ ગણતરીમાં સમાવેશ કરીશું, જેથી કરી આપણને કોઈ પણ વસ્તુ કે પદાર્થનું ચોક્કસ ક્ષેત્રફળ મળી શકે। સમજૂતી, અહીં આપેલ આકૃતિ જુઓ। ચાલો તમે મને જણાવશો કે આનું ક્ષેત્રફળ કેટલું છે। ચાલો હું તમને બતાવું આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય। આ આકૃતિ ત્રિકોણની છે, તે બે ચોરસવાળા લંબ ચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ 2 × 1/2 = 1 ચોરસ સેન્ટીમીટર થશે। આમ આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર થશે। જોયું કેવી રીતે ચોક્કસ ક્ષેત્રફળ મળ્યું? તો આવી રીતે આપણે ક્ષેત્રફળની ગણતરી કરી શકીએ છીએ। એમાં અડધા ચોરસ, અડધા ઉપરના ચોરસ, આખા ચોરસ બરાબર એની ગણતરી કરતા હતા આપણે, તમને મેં સમજાવી છે। તો આ દાખલા તમે ફરીથી ગણશો અને જોશો, જેથી તમને વધારે ને વધારે સમજ પડે, બરાબર। થેન્ક યુ।